Hi friends, how are you? Fine, I'm also fine. Friends, આજે આપણે રંગીન કાગળ અથવા ક્રેપ પેપર, જો તમારી પાસે ક્રેપ પેપર ન હોય, રંગીન કાગળ ન હોય તો પતંગ હોય. હમણાં તો ઉત્તરાયણ ગઈ ને ફ્રેન્ડ્સ, તો પતંગના કાગળ હોય ને તો એ પણ ચાલશે. એનાથી આજે આપણે બીડ વર્ક કરવાનું છે ફ્રેન્ડ્સ. તો આ બીડ વર્ક છે ને તમારી બુકમાં છે, એક માછલીનું ચિત્ર આપ્યું છે, ફિશ છે, એમાં બીડ વર્ક કરીને કાગળ લગાવ્યા છે. એ પેજ પર જોતા જવાનું છે અને બીડ વર્ક કરતા જવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે રંગીન કાગળ હોય કે પતંગના કાગળ હોય કે સ્ક્રેપ પેપર હોય, તો એનાથી આપણે બોલ બનાવીશું અને લગાવીશું. તો તમે બધા રેડી થઈ જાઓ. ફ્રેન્ડ્સ, તમે ચિત્રમાં જોઈ લીધું ને એ જ પ્રમાણે આપણે આ ચિત્ર પણ રેડી કરવાનું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, મારી પાસે અહીં ત્રણ રંગના કાગળ છે. તમારી પાસે જે રંગ હોય એ તમે લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં મારી પાસે ત્રણ રંગના કાગળ છે, લાલ, પીળો અને ગ્રીન. તો સૌપ્રથમ આપણે આ કાગળના નાના નાના ટુકડા કરીશું અને બોલ બનાવીશું. તો તમે બધા અહીં ધ્યાનથી જોજો. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણે નાના નાના ટુકડા કરીશું અને બોલ બનાવીશું. તમે પણ મારી સાથે કરતા જજો. આ રીતે આપણે ત્રણ કલરના અલગ અલગ બોલ બનાવી દઈશું. દેખાય છે ને ફ્રેન્ડ્સ? તમારે પણ આ રીતે માછલી રેડી કરવાની છે તમારી બુકમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે મારી સાથે બોલ બનાવતા જજો. નાના નાના ટુકડા કરવાના છે અને બોલ બનાવવાના છે. થોડા ગ્રીન રંગના કરીશું, થોડા લાલ રંગના અને થોડા પીળા રંગના કરીશું આપણે. તમારી પાસે જે રંગ હોય એ તમે લઈ શકો છો. અહીં મારી પાસે ત્રણ રંગ છે એટલે મેં ત્રણ રંગ લીધા છે. દેખાય છે ને ફ્રેન્ડ્સ? હવે થોડા હવે થોડા લાલ રંગના બનાવીએ ફ્રેન્ડ્સ આપણે. આ રીતે ત્રણ રંગના અલગ અલગ બોલ બનાવવાના છે અને પછી આપણે એને ગુંદરથી સ્ટીક કરીશું. અહીં ગુંદર હોય તો ગુંદર, ફેવિકોલ હોય તો ફેવિકોલ, કે ફેવિસ્ટિક હોય તો ફેવિસ્ટિક પણ ચાલશે ફ્રેન્ડ્સ. આ રીતે બોલ બનાવીને રેડી કરી લો પહેલા, પછી આપણે એમાં લગાવીશું. હવે થોડા પીળા રંગના બનાવીશું, લાલા થઈ ગયા ને થોડા પછી. ઓકે ફ્રેન્ડ્સ, થોડા પીળા રંગના બનાવીશું. ગ્રીન અને રેડ કલરના થઈ ગયા ને હવે પીળા રંગના કરીશું આપણે. આ રીતે બોલ બનાવવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તમે પણ કરજો આ રીતે, તમારી માછલી બી સરસ બનશે. તમારી પાસે જે રંગ હોય એ લઈ શકો છો તમે. જો સ્ક્રેપ પેપર ના હોય તો પતંગનું પેપર હોય એ પણ ચાલશે.
હમણાં જ ઉત્તરાયણ ગઈ ને જાન્યુઆરી મહિનામાં ફ્રેન્ડ, એટલે પતંગ તો લગભગ બધાના ઘરે જ હશે, તો એ પેપર પણ તમે અહીં વાપરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે રેડી કરવાના છે બધા બોલ આપણે. ઓકે તો ફ્રેન્ડ, સૌ પ્રથમ આપણે અહીં ફેવિકોલ છે મારી પાસે, એ લગાવી દઈશું આ રીતે. પછી આપણે અંદર કાગળના જે બોલ રેડી કર્યા છે ને એ લગાવીશું અહીં. તમારી પાસે ફેવિકોલ હોય તો ફેવિકોલ, અને ગુંદર હોય તો ગુંદર, કે ફેવિસ્ટિક પણ તમે લઈ શકો છો. મારી પાસે ફેવિકોલ છે એટલે મેં અહીં ફેવિકોલ લીધો છે. તો અહીં આપણે પહેલા લાલ રંગના બોલ લગાવીશું આ રીતે. તમે પણ લગાવજો આ રીતે ફ્રેન્ડ્સ. જો લાલ રંગના બોલ લગાવી દીધા ને, હવે અહીં આપણે યલો કલરના બોલ લગાવીશું. સૌ પ્રથમ આપણે એની આંખ લાલ રંગની કરી દઈશું, ત્યારબાદ યલો કલરના બોલ લગાવીશું. આ રીતે ફેવિકોલ લગાવી દેવાનો છે, પછી આપણે બોલ ચીપકાડીશું અંદર. ઓકે ફ્રેન્ડ્સ, તો આંખ પહેલાં લાલ રંગની કરી દઈએ આપણે. હવે યલો કલરના બોલ લગાવીશું. દેખાય છે ને ફ્રેન્ડ્સ, આ રીતે તમારે પણ માછલી રેડી કરવાની છે. અહીં એના હોઠ પણ આપણે રેડ કલરના કરીશું ફ્રેન્ડ્સ, આ રીતે. દેખાય છે ને બધાને? હવે વચ્ચે ગ્રીન કલર કરીશું. ફેવિકોલ મેં લગાવી રાખ્યો છે અહીંયા, તમે પણ ફેવિકોલ લગાવીને સ્ટીક કરજો એને. ઓકે ફ્રેન્ડ્સ, દેખાય છે ને બધાને? તમારી પણ આ રીતે સરસ માછલી રેડી થશે. તમે પણ ધીરે ધીરે સરસ આ રીતે કરજો. હવે અહીં યલો કલરના બોલ લગાવીશું આપણે. આ માછલીની ઝાલર છે ફ્રેન્ડ્સ, જોઈ છે તમે માછલી? આ રીતે ફેવિકોલ લગાવીને યલો કલરના બોલ ઉપર સ્ટીક કરીશું આપણે. આ રીતે યલો કલરના બોલ લગાવવાના છે આપણે. બંને બાજુ ઓકે ફ્રેન્ડ્સ, હવે નીચે ગ્રીન કલરના બોલ લગાવીશું આપણે. પહેલા ફેવિકોલ લગાવી દઈશું આ રીતે.
હવે આ રીતે ગ્રીન કલરના બોલ લગાવીશું. દેખાય છે ને ફ્રેન્ડ્સ? આ રીતે ગ્રીન કલરના બોલ પણ લાગી જશે ને ફ્રેન્ડ્સ, એટલે આપણી માછલી સરસ રેડી થઈ જશે. જુઓ થઈ ગઈ ને ફ્રેન્ડ્સ માછલી, કેટલી સરસ લાગે છે. તમે પણ બનાવજો આ રીતે માછલી. ઓકે ફ્રેન્ડ્સ, બાય. તો જુઓ ફ્રેન્ડ, કેટલી સરસ માછલી રેડી થઈ ગઈ આપણી. થઈ ગઈ ને ફ્રેન્ડ્સ, તમને મજા આવી બીડવર્ક કરવાની? તો આ રીતે તમે બીજા ચિત્રમાં પણ ટ્રાય કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.